સત્યાવીસ વર્ષના સતત અને સળંગ શાસનથી શાસકોનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. અહંકારથી લોકોના અધિકારને કચડવામાં આવે છે, અહંકારથી લોકોના અવાજને રૂંધવામાં આવે છે. અહંકારી શાસકોથી સંવિધાન ખુદ ખતરામાં છે અને શાસનની વિફળતાના કારણે આજ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, નફાખોરી, કાળા બજારી સહિત વિવિધ સમસ્યાઓથી આખું ગુજરાત પરેશાન છે. ત્યારે આજ લોકશાહીનું પર્વ, પહેલી તારીખનો દિવસ, હું સૌને વિનંતી કરું છું કે મતદાન કરજો. મેં પણ સવારે વહેલા ઉઠીને વિના રિક્ષાની રાહ જોઈએ મતદાન કર્યું છે. મારો મત એ મોંઘવારીને હરાવવા મત છે, મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવાનો મત છે. મારો મત એ નફાખોરી અને કાળા બજારીને હરાવવા માટેનો મત છે. મારો મત એ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવા માટેનો મત છે. મારો મત એ ભાજપના અહંકારને હરાવવા માટેનો મત છે. મારો મત એ ગુજરાતના ગરીબ, ગામડા, દલિત, પછાત, આદિવાસી, મજૂર, દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે. મારો મત એ બાબા સાહેબે ઘડેલા સંવિધાન ની સુરક્ષા માટે છે. મારો મત એ લોકશાહીને બચાવવા માટે છે. ચાલો લોકશાહીનું પર્વ ઉજવીએ. મેં મત આપ્યો છે, તમે પણ જરૂરથી મત આપજો અને તમારો મત એ તમારી સમસ્યાઓને હરાવવા માટે હોય એ સુનિશ્ચિત કરજો. ભારતીય જનતા પાર્ટીની વિફળતાઓથી આખું ગુજરાત ગળે આવી ગયું છે. ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી સરકારના કારણે સામાન્ય માણસો પરેશાન છે. વિવિધ સમસ્યાઓની વચ્ચે પેટ્રોલ, ડીઝલ સોને પાર થયું છે. ગેસનો બાટલો 1100ની હદ વટાવી ગયો છે. ઘરનું લાઇટ બિલ 1500-2000 રૂપિયા આવતું થયું છે. બસ અને ટ્રેનનું ભાડું પણ મોંઘું થયું છે. સરકારી નિશાળો બંધ થઈ છે. ફી માફિયાઓએ હાહાકાર મચાવ્યો છે. જમીન માફિયાઓ, મિલકત માફિયાઓ અને વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ગુજરાત ફસાઈ ચૂક્યું છે. ભણેલો ગણેલો યુવાન એને નોકરી નથી મળતી. સરકારી ભરતીની પરીક્ષા આપવા જાય તો 32-32 જેટલા પેપર ફૂટી ગયા છે. યુવાનોની નિરાશાનો લાભ ડ્રગ માફિયાઓ લઈ રહ્યા છે અને મારું ગુજરાત ભાજપના રાજમાં આજ ડ્રગ્સનું ગેટવે ઓફ ગુજરાત બનીને ઉભરી રહ્યું છે. ત્યારે નવી પેઢીને બચાવવા માટે વિવિધ સમસ્યાઓમાંથી એકમાત્ર સમાધાન છે સત્તાનું પરિવર્તન. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતનો ગુજરાતી મત એ સત્તા પરિવર્તન માટે હશે, ભાજપના અહંકારને ઓગાળવા માટે હશે, ગુજરાતના સ્વાભિમાનને બચાવવા માટે હશે. અને જ્યારે ગુજરાત એના સ્વાભિમાનની લડાઈ લડી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખશે. આજ લોકો કમલને કચડી નાખવાના છે.